स्वाध्याय 8.1 दाखला नंबर 3। जो साइन ए बराबर 3/4 हो तो कोसे अने टेन ए नी गणतरी करो। हम साइन ए 3/4 एटले के बी खूणो अहींया काट खूणो तमने आपेलो छे ए बी अने सी। पण हवे ध्यान आपवानुं साइन ए बराबर बंनेनो गुणोत्तर आप्यो छे 3/4 बराबर छे। એટલે 3/4 પણ ગુણોત્તર આ થાય, પછી 6/8 હોય તો પણ જવાબ આ થાય, 30/40 હોય તો પણ જવાબ આ જ થાય। એટલે કે અહીંયા આપણે બાજુમાં એક કે દર્શાવવો પડશે, અહીંયા ધ્યાન આપજો બરાબર। સીધું 3/4 એટલે કે એક બાજુ 3 અને એક બાજુ 4, અહીંયા 3 ને આ 4 એવું નહીં લઈ શકો, પણ 3 કે અને 4 કે લેવો પડશે। ત્રિકોણ એ બી સી માં કોણ બી કાટખૂણો લખો અથવા તો 90° છે બરાબર। હવે આપણને માપ આપેલું છે, હવે આપણે માપ આપેલું છે એટલે જાણીએ છીએ કે સાઈન એ બરાબર શું માપ આપેલું છે, સાઈન એ આ રહ્યો તે આ એ છે, તો સામેની બાજુ થશે બી સી અને કર્ણ થશે એ સી, જેનું મૂલ્ય તમને 3/4 આપ્યું છે। એટલે આપણે અહીંયા 3 કે સ્વીકારવાનું, અહીંયા 4 કે સ્વીકારવાનું, એ ધ્યાન આપો। સીધું 3 ને 4 લખી દેવાનું નથી। માટે જો કોઈ ધન સંખ્યા કે માટે બરાબર, તો બીસી બરાબર 3 નહીં પણ શું લેવાના, બીસી બરાબર 3 કે અને એસી બરાબર 4 લઈ લેવાના, શું લેવાના, એસી બરાબર 4 કે। તો અહીંયા તમારું બીસી કેટલું છે, 3 નથી પણ 3 કે, આ મૂલ્ય છે તમારું 4 કે। હવે આપણે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરીશું, કારણ કે કાટકોણ ત્રિકોણ છે। હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ, એટલે કે એસી આપણો કર્ણ છે, તો એસીનો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ। હવે એસી ની કિંમત તમને આપણે આ આકૃતિમાં દર્શાવી છે 4k નો વર્ગ, એ બી નો વર્ગ આપણે શોધવાનો છે વત્તા બીસી નો વર્ગ, એટલે 3k આપેલું છે, 3k નો વર્ગ। હવે આખાનો વર્ગ છે એટલે 4નો પણ વર્ગ થશે અને k નો પણ વર્ગ થશે, એટલે 4નો વર્ગ 16k નો વર્ગ, એ બી નો વર્ગ 3નો વર્ગ એટલે 9 અને પાછો k નો પણ વર્ગ। હવે એ બી શોધવાનું છે, એ બી ને એક બાજુ રાખીએ એટલે કે એ બી નો વર્ગ, તો આ બરાબર ની એ બી ના પેલી બાજુ જાય એટલે ચિહ્ન બદલાઈ જાય, તો શું આવે 16k નો વર્ગ ઓછા 9k નો વર્ગ। હવે k નો વર્ગ અહીંયાથી સામાન્ય કાઢીએ તો જુઓ 16 ઓછા 9, હવે 16 માંથી 9 જાય, શું થાય 7 પ્રથમ લખીશું 7k નો વર્ગ, એ બી નો વર્ગ માટે લખી દેવાનું માટે એ બી નો વર્ગ। હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું, એટલે કે એ બી 7નું વર્ગમૂળ આપણને આવડતું નથી તો વર્ગમૂળમાં 7 લખી દેવાના અને કે ના વર્ગનું વર્ગમૂળ કે, તો આપણે આ એ બી નું મૂલ્ય આપણે શોધી કાઢ્યું। હવે આપણે જે શોધવાના છે તે, તો અગાઉ વાક્ય લખ્યું એમ ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી પરીક્ષામાં તમે સીધું પણ લખી શકો કે કોસ એ,
सामेनी बाजू शू छे, आ कॉस एटले पासेनी बाजू आवशे, तो ए बी भाग्या ए सी। हवे ए बी नुं मूल्य आपणे शोध्युं ते वर्गमूळ में सात के, अने ए सी नुं मूल्य आपणे आप्युं छे चार के केवड़ी जशे तो वर्गमूळ में सात भाग्या चार। बराबर, बीजू आपणे शोधवानुं छे टेन ए, टेन ए तो टेन ए बराबर सामेनी बाजू भाग्या पासेनी बाजू, तो सामेनी बाजू आपणी छे बी सी अने पासेनी बाजू छे ए बी। बराबर छे, ए थी जोवानी, अहीं ए छे तो एनी सामेनी बाजू अने एनी पासेनी बाजू, अहीं ए छे तो एनी पासेनी बाजू अने कर्ण, ये ध्यान आपवानुं, ए छे तो कोनी पासेनी, तो आ खूणा उपरथी पासेनी बाजू कोनी लेवी नक्की थशे। बराबर, तो बीसी नी मूल्य आपणे त्रण के आपेलू छे, ए बी नुं मूल्य आपणे शोध्युं छे वर्गमूळ में सात के उड़ी जशे तो त्रण भाग्या वर्गमूळ में सात।